સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત વિદ્યાલય રાતાવાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર અત્યાર સુધીમાં 8 પ્રકરણો વિશે ભણી ગયા છે અને આપણે 8 પ્રકરણોમાં ઘણી બધી માહિતીઓ જીવવિજ્ઞાન વિશે મેળવી, સજીવો વિશે મેળવી. હવે આપણે શરૂઆત કરીશું પ્રકરણ 9, જેનું નામ છે જૈવ અણુઓ. હવે આ પ્રકરણ તમે જોશો તો તમને એવું લાગશે કે તમે આ કેમિસ્ટ્રી ભણો છો, પણ જૈવ અણુઓ ભણવા શા માટે જરૂરી છે? તો કે આપણે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરી શક્યા છે. તો કે સજીવ કઈ રીતે બનેલો છે, એની અંદર કયા પ્રકારના અણુઓ આવેલા છે, એ અણુઓનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. એટલા માટે આપણે આ પ્રકરણ અહીં ભણવાના છે. અને જૈવ અણુઓ એટલે શું? તો કે એવા અણુઓ જે સજીવની અંદર જોવા મળે છે, તો એ બધા અણુઓને આપણે કહીશું જૈવ અણુઓ. અને આ જૈવ અણુઓ બન્યા ક્યાંથી? તો કે આ બધા અણુઓ અકાર્બનિક તત્વો ઉપરથી બન્યા. તમે આવર્ત કોષ્ટક ભણ્યા હશો બરાબર, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફેટ, કેટલા બધા તત્વો તમે ભણ્યા. તો એ બધા તત્વો સજીવની અંદર કેવી રીતે હાજર છે, કયા સ્વરૂપમાં હાજર છે, એ આપણે આ પ્રકરણની અંદર ભણીશું, જેનું નામ છે જૈવ અણુઓ. તો ચાલો શરૂઆત કરીએ પ્રકરણ 9ની. જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે અને આપણા મગજમાં એ પ્રશ્ન ઊભો થાય કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે. એટલે કે સજીવની અંદર જેટલા પણ સજીવો આપણે જોઈએ છે, એ બધા જ સજીવોની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે, શું એ રાસાયણિક પ્રક્રિયાઓ એક સરખી ચાલે છે? બધા જ સજીવોની અંદર શું એક પ્રકારના રાસાયણિક અણુઓ આવેલા? તો કે તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે તત્વોનું વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનમાં તમે એલિમેન્ટરી એનાલિસિસ, દરેકે દરેક તત્વોનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય, એ તમે નહીં ભણ્યા હો તો ભણશો કેમિસ્ટ્રીની અંદર. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા તો ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. કોઈ પણ સજીવ હોય, બેક્ટેરિયા હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ફૂગ હોય, લીલ હોય, તમે કોઈ પણ સજીવનો કોષ લો અને એનું તત્વીય પૃથ્થકરણ એલિમેન્ટલ એનાલિસિસ કરો કેમિસ્ટ્રીની રીતે, તો તમને દરેક કોષની અંદરથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ આવા બધા તત્વોનું સૂચિ એટલે કે એક યાદી જેવી પ્રાપ્ત થશે. જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપણના એક ટુકડાનું કરીને તપાસીએ તો પણ આપણને આ તત્વોની સૂચિ પ્રાપ્ત થશે. એટલે કે તમે માટીની અંદર જ્યારે એલિમેન્ટરી એનાલિસિસ કરો છો તો તમને માટીની અંદર, જમીનની અંદર, ભૂમિના ટુકડાની અંદર પણ આવા તત્વો હાજર જોવા મળશે. ઉપરોક્ત બંને સૂચિમાં શું અંતર છે? તમે કોઈ સજીવના કોષમાંથી આવી રીતે તત્વો છૂટા પાડો છો અને તમે પૃથ્વીની પડમાંથી અથવા તો ભૂમિના કોઈ ટુકડામાંથી આવા તત્વો છૂટા પાડો છો, તો આ બંનેમાં અંતર શું છે? તો કે સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી. બધા જ તત્વો ભૂપણના નમૂનાઓમાં જોવા મળે છે, પરંતુ આ તત્વો જીવંત સજીવોની અંદર કોષ સ્વરૂપે અને પેશી સ્વરૂપે જોવા મળે છે. છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતાં વધુ હોય છે. જ્યારે તમે જમીનનો એક ટુકડો લો અને કોઈ સજીવના કોષને લો આવી રીતે તત્વોનો અભ્યાસ કરવા માટે, તો આમ જોવો તો તમને એમની વચ્ચે કોઈ તફાવત ન દેખાય, કારણ કે સજીવની અંદર પણ આ બધા તત્વો આવેલા અને જમીનના કોરની અંદર પણ આ બધા તત્વો આવેલા. પણ સજીવની અંદર આ બધા તત્વો કઈ રીતે આવેલા? તો કે કોષો અને પેશીઓની સ્વરૂપે. જ્યારે તમે ભૂમિની અંદર આ તત્વોને છૂટા છૂટા અલગ એના જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એ સ્વરૂપે જ જોઈ શકો છો, એના જે કુદરતી બંધારણ છે એ સ્વરૂપે જ તમે એને જમીનમાંથી, ભૂમિના પડમાંથી તમે એનાલિસિસ કરો ત્યારે મેળવી શકો છો. બીજો એક તફાવત એ જોવા મળે છે કે સજીવ શરીરની અંદર આપણને કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ જમીનમાં હોય એના કરતાં વધુ જોવા મળે છે.
કોષ્ટક 9.1 આપણે આ કોષ્ટકનો અભ્યાસ કરીશું. હવે રાસાયણિક પદાર્થોનું પૃથક્કરણ કેવી રીતે કરશો? આપણે એવું કીધું કે કોઈ પણ સજીવના કોષનું તમે પૃથક્કરણ કરી શકો અને ભૂમિના પડનું પણ પૃથક્કરણ કરી શકો, તો તમે આ કઈ રીતે કરશો? કઈ ટેકનિક દ્વારા તમે કોઈ કોષમાંથી શોધશો કે એની પાસે કયા કયા તત્વો આવેલા છે? તો બે ટેકનિક આપેલી છે, જેમાં છે રાસાયણિક પ્રક્રિયા અને બીજી છે ભૌતિક પ્રક્રિયા. તો આપણે પહેલાં રાસાયણિક પ્રક્રિયા જોઈશું. સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ, હું કે તમે, આપણે શું કરીશું? તો કે આનો ઉત્તર મેળવવા માટે આપણે રાસાયણિક પૃથક્કરણ કરવું પડશે. કોઈ પણ સજીવ શેનો બનેલો છે, એની અંદર કયા કયા કાર્બનિક તત્વો આવેલા છે, એ જો આપણે જાણવું હોય તો આપણે રાસાયણિક પદાર્થોનું પૃથક્કરણ કરવું પડશે. આપણે કોઈ પણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા તો યકૃતનો નાનો ટુકડો લઈને તેને ખલદસ્તા કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરોએસિટિક એસિડ સાથે વાટવું. નાનો ખલદસ્તો, એની અંદર ટ્રાયક્લોરોએસિટિક એસિડ એક એક ડ્રોપ બાય ડ્રોપ નાખતા, એક એક ટીપું નાખતા જવું, અને એની સ્લરી ચટણી આપણે કેવી પીસીએ છીએ ખલદસ્તાની અંદર, એવી ચટણી જેવી બનાવતા જવું, અથવા તો તમે મિક્સચરની અંદર પણ આવું કરી શકો છો. અને તમારો જે તે કોષ હોય, તમે વનસ્પતિ પેશી લીધી હોય કે પ્રાણી પેશી લીધી હોય, એનો તમારે પેસ્ટ બનાવવાની છે, અને તેને ત્યાર પછી આ પેસ્ટને ચીઝ ક્લોથ અથવા તો ગાણણ અથવા ટેકનિકલ રીતે ચીઝ ક્લોથ અથવા તો રૂ વડે ગાળી લેવાની છે. અને એને ગાળી લઈયા બાદ આપણને જે નિષ્કર્ષણનો ભાગ મળે છે, ટેસ્ટ ટ્યુબમાં જે પ્રવાહી જેવું મળશે, તેને આપણે એસિડ દ્રાવ્ય અથવા તો ગાળણ અથવા તો એસિડ દ્રાવ્ય ભાગ એવું કહીશું. અને બીજો ભાગ જે એસિડમાં અદ્રાવ્ય હોય અને અવશેષ રૂપે રહી ગયો હોય, તેને આપણે એસિડ અદ્રાવ્ય ભાગ એવું કહીશું. વૈજ્ઞાનિકોએ એસિડ અદ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા. ઉદાહરણ તરીકે અહીંયા એક ટેસ્ટ ટ્યુબ ડ્રો કરું તો આ ટેસ્ટ ટ્યુબની ઉપર તમે પેલું ચીઝ ક્લોથ મૂકેલું છે, અહીંયા જે તમને પ્રવાહી મળ્યું એ બધું એસિડ દ્રાવ્ય પદાર્થ કહેવાય, અને અહીંયા જે ભેગું થયું હશે એ બધું એસિડ અદ્રાવ્ય પદાર્થ કહેવાય. સાદી ભાષામાં કહો તો તમે લીંબુ શરબત બનાવો અને લીંબુ શરબતને ગ્લાસમાં ગાળો છો, રાઈટ? ત્યારે ગ્લાસમાં જે હશે તે તમારો એસિડ દ્રાવ્ય પદાર્થ, અને તમે તમારી ગળણીમાં જે રહી ગયો એ એસિડ અદ્રાવ્ય પદાર્થ. આવો જ એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય પદાર્થ આપણે જ્યારે જીવંત પેશીઓમાં રાસાયણિક પ્રક્રિયા કરવાના હોય ત્યારે આપણને મળે છે. અને આ એસિડ અદ્રાવ્ય પદાર્થ જે છે એમાં વૈજ્ઞાનિકોને ઘણા બધા કાર્બનિક પદાર્થો મળ્યા. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓના નમૂનાઓનું પૃથક્કરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યની ઓળખાણ કેવી રીતે કરી શકાય છે. તમે આગલા ધોરણમાં જોશો અથવા તો આમાં જ તમને ધોરણ 11માં જ પ્રેક્ટિકલ્સ છે કે સ્ટાર્ચની હાજરીની તપાસ, પ્રોટીનની હાજરીની તપાસ, તો આ બધું તમે કઈ રીતે કરી શકશો, એની કઈ કઈ ટેકનિક છે, કઈ કઈ મેથડ છે એ પણ આપણે શીખીશું. હવે કોઈપણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ હોય છે. નિતારણ એટલે શું? આવી રીતે આપણે ટેસ્ટ ટ્યુબ બતાવી મેં તમને, આ ટેસ્ટ ટ્યુબમાં અહીંયા જે લિક્વિડ હશે એને આપણે કહીશું નિતારણ. હવે આ નિતારણની અંદર ઘણા બધા પદાર્થો હાજર હશે અને દરેક પદાર્થને છૂટો પાડવા માટે આપણે અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગ કરવી પડશે. જ્યાં સુધી તે અલગ થઈ નથી જતા, બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે. વિશ્લેષણાત્મક પદ્ધતિઓ એટલે કે એવી પદ્ધતિઓ જે આ બધા પદાર્થોને જુદા પાડે છે, એનો ઉપયોગ કરીને આપણે એ સંયોજનોને છૂટા પાડીને એની આણ્વીય સૂત્ર અને સંભવિત રચના, એની રચના કેવી હશે એની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુઓ કહેવાય છે, પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વો કે રસાયણો પણ જોવા મળે છે. આપણે આવી રીતે જે પ્રક્રિયા કરી, ઉદાહરણ તરીકે વનસ્પતિ પેશી લીધી કે પ્રાણી પેશી લીધી, ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં એની પેસ્ટ સ્લરી બનાવી અને એનું ગાળણ એને ગાળી લીધું. હવે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય બંને ભાગમાં આપણે કયા કયા પદાર્થો છે એના માટે જુદી જુદી પદ્ધતિઓ વાપરી, અને જુદી જુદી પદ્ધતિઓ વાપરીને આપણે પદાર્થો શોધ્યા, એ પદાર્થોનું અણુસૂત્ર સમજ્યા અને એની રચના કેવી છે એ સમજ્યા. તો આ તો થયું કાર્બનિક પદાર્થો માટે.
પણ દરેક સજીવની અંદર અકાર્બનિક પદાર્થો પણ આવેલા છે. તો આ અકાર્બનિક પદાર્થોનો અભ્યાસ આપણે કઈ રીતે કરીશું? તો કે આપણે થોડો અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. ટુકડાઓમાં જીવંત પેશીઓ જેવી કે પર્ણ, વનસ્પતિ પેશી અથવા તો યકૃત જેમ કે પ્રાણી પેશી, તેનું ભીનું વજન કરો. એટલે કે પર્ણ અથવા તો યકૃત લો ત્યારે તેનું પહેલાં વજન કરો અને ત્યાર પછી તેને સૂકવી દો. તમે એને ઇન્ક્યુબેટરમાં સૂકવી શકો છો, ઓવનમાં સૂકવી શકો છો. એનું સૂકવી દો એટલે એનું બાષ્પીભવન, પાણીનું બાષ્પીભવન થઈ જશે, એ સુકાઈ જશે અને બાકી રહેલા દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય છે. જે તમને પ્રાપ્ત થયું એ તમે આવી પ્રક્રિયા કરી, પર્ણ લીધું કે યકૃત પેશી લીધી, એનું પહેલાં વજન કર્યું લીધી ત્યારે અને પછી એને સૂકવીને વજન કર્યું, તો તમને એમાં પાણીનું પ્રમાણ કેટલું છે એ મળી જશે. પછી તમારો જે સૂકવેલો પેશી છે, વનસ્પતિ પેશી કે પ્રાણી પેશી, એનું દહન કરવામાં આવે છે અને દહન કરો એટલે એમાંથી રાખ બનશે અને આ રાખને તમે ફરી પાછા અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એનું એનાલિસિસ કરો તો એમાં કયા કયા અકાર્બનિક તત્વો હાજર છે એ પણ તમને મળશે. પેશીઓનું જ્યારે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈને CO2 દૂર થાય છે અને વધેલા જે પદાર્થ હશે તેને રાખ કહેવામાં આવે છે. જે અકાર્બનિક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે. અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ અને ફોસ્ફેટ પણ આપણને જોવા મળશે. આ કારણે આવું તત્વીય પૃથકકરણ જો આપણે કરીએ તો આપણને જીવંત પેશીઓની અંદર કયા કયા તત્વીય સંયોજનો આવેલા છે અને કયા કયા કાર્બનિક અને અકાર્બનિક તત્વો આવેલા છે એ પણ આપણે શોધી શકીએ. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે. રસાયણ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડિહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની પણ ઓળખાણ કરી શકાય છે. જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણ અને તેઓને અમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. બરાબર, આપણે જે રાસાયણિક પૃથક્કરણ કરીએ છીએ એમાં આપણે જે બે ટેકનિક વાપરી, ટ્રાઇક્લોરએસિટિક એસિડ અને દહનવાળી, તો આ બે પ્રક્રિયા દ્વારા આપણે જે તે સજીવ કે નિર્જીવમાં જોવા મળતા તત્વોને શોધી શકીએ છીએ. આપણે સજીવની અંદર જોયું, નિર્જીવમાં આપણે ભૂમિનું પોડ લઈશું. તો તમે અહીંયા આ બેની સરખામણી જોઈ શકો છો કે ભૂપળ હોય અને માનવ શરીર હોય તો કેવી રીતે બધા તત્વો બંનેની અંદર હાજર છે. હાઇડ્રોજન ભૂપળની અંદર 0.14, જ્યારે માનવ શરીરની અંદર 0.5 છે. કાર્બન એ ભૂપળની અંદર 0.03, જ્યારે એનું પ્રમાણ માનવની અંદર 18.5 છે. ઓક્સિજન, નાઇટ્રોજન જે ભૂમિમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં પણ મનુષ્યના શરીરની અંદર અથવા તો સજીવ શરીરની અંદર એ 3.3% છે. સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન એ મનુષ્યના શરીરની અંદર જોવા મળતું નથી. અને આવું ટેસ્ટિંગ એ CNR રાવ દ્વારા લખવામાં આવેલા અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રીમાંથી લેવાયેલું છે અને વિશ્વવિદ્યાલય પ્રકાશન નામનું પ્રકાશન છે હૈદરાબાદનું, એની અંદર આ કમ્પેરિઝન આપેલું છે કે તમે જ્યારે કોઈ સજીવ અને નિર્જીવ કયા તત્વોનો બનેલો છે એ વિવિધ તકનીકો દ્વારા છૂટું પાડો અને એની કમ્પેરિઝન કરો તો તમે જોઈ શકો છો કે સજીવ અને નિર્જીવમાં આમ જોઈએ તો બધા એક જ સરખા તત્વો છે, ફક્ત એનું પ્રમાણ નિર્જીવની અંદર અને સજીવની અંદર જુદું જુદું છે. ત્યાર પછી સજીવ પેશીમાં જોવા મળતા અકાર્બનિક અવયવો, અકાર્બનિક તત્વો કયા કયા જોવા મળે તો કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને સંયોજનો, આ બધા સંયોજનો આપણને ભૂપળની અંદર પણ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરીને પેલા પદાર્થ મેળવ્યા, એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય, એની અંદર આપણને કયા કયા રાસાયણિક પદાર્થો મળશે. આપણે જોયું ને કે વૈજ્ઞાનિકોએ એસિડ અદ્રાવ્ય પદાર્થમાં ઘણા બધા રાસાયણિક પદાર્થો શોધ્યા, તો આ કયા કયા રાસાયણિક પદાર્થો એમણે શોધ્યા એ આપણે જોઈએ. તો કે એમિનો એસિડ એ કાર્બનિક રસાયણ છે જેમાં એક કાર્બન પર એક અમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલો છે અને તે આલ્ફા કાર્બન છે, આથી તેમને આલ્ફા અમિનો એસિડ કહે છે અને તેમાં પ્રસ્થાપિત મિથેન આવેલો હોય છે. તેમાં ચાર પ્રતિસ્થાપી સમૂહ ચાર સંયોજકતાના સ્થાને જોડાયેલા હોય છે.
આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને આર તરીકે ઓળખવામાં આવે છે. કેપિટલ આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ 20 પ્રકારના છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ હાઇડ્રોજન હોય તો એ એમિનો એસિડનું નામ ગ્લાયસિન, જો આર પાસે મિથાઇલ સમૂહ આવેલો હોય તો એ એમિનો એસિડનું નામ એલેનિન, જો હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય તો એનું સાયન્ટિફિક નામ અથવા તો એ એમિનો એસિડનું નામ સેરિન વગેરે હોઈ શકે છે. 20 અમિનો એસિડમાંથી 3 અમિનો એસિડ આપણને આકૃતિમાં બતાવેલા છે એ આપણે જોઈશું. તો આપણે જ્યારે એસિડ દ્રાવ્ય કે એસિડ દ્રાવ્ય પદાર્થનું વૈજ્ઞાનિકોએ પૃથ્થકરણ, એસિડ અદ્રાવ્ય પદાર્થનું સોરી પૃથ્થકરણ કર્યું ત્યારે એ લોકોને શું મળ્યું? તો કે અમિનો એસિડ મળ્યા અને અમિનો એસિડની લોકોએ રચના શોધી કાઢી. તો અમિનો એસિડ કેવા હતા? તો કે એની પાસે એક કાર્બન છે, આ કાર્બન પર હાઇડ્રોજન સમૂહ છે, કાર્બોક્સિલ સમૂહ છે અને અમિનો સમૂહ છે. આ ત્રણ તો છે જ, પણ આ ચોથા પર આર સમૂહ છે. તો આ આરને આધારે આર કયા પ્રકારનો છે? જો આરની જગ્યાએ એચ જોડાયેલો હોય તો તમારો અમિનો એસિડ કયો? ગ્લાયસિન. આરની જગ્યાએ મિથેન જોડાયેલો હોય તો તમારો અમિનો એસિડ એલેનાઇન. આરની જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તમારો અમિનો એસિડ સેરિન. આવી રીતે અહીંયા આર ઉપર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ બદલાયા કરશે, જેના કારણે અલગ અલગ અમિનો એસિડનું નામ આપવામાં આવેલું છે અને ત્રણેય અમિનો એસિડની આકૃતિ તમને બતાવવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અમિનો એસિડની આકૃતિ. આ છે ગ્લાયસિન, આ છે એલેનિન અને આ છે સેરિન. બધાનું ઉપરનું સ્ટ્રક્ચર સરખું જ છે, બરાબર? એક કાર્બોક્સિલ સમૂહ, એક અમિનો સમૂહ અને એક હાઇડ્રોજન, પણ નીચે આર જૂથ પાસે રચના જુદી જુદી છે. હવે એક આપણને અમિનો એસિડ મળ્યા, ત્યારબાદ અમિનો એસિડ અમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા અમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર છે. અમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એસિડિક એટલે કે ગ્લુટામિક એસિડ અને બેઝિક તથા તટસ્થ તેવી જ રીતે એરોમેટિક અમિનો એસિડ્સ હોય છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે કે તેઓ અમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે, તેથી જુદી જુદી પીએચવાળા દ્રાવણમાં અમિનો એસિડની રચના બદલાતી રહે છે. એને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહે છે. અમિનો એસિડને તમે જ્યારે જુદી જુદી પીએચના દ્રાવણમાં નાખો તો એ પોતાનું સ્વરૂપ, પોતાના ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલીને અથવા તો અદલા બદલી કરીને બદલી શકે છે. તેને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવાય છે. અમિનો એસિડનું આપણે રચના જોઈ અને આ રચનાની અંદર આપણે જોયું કે જો આર જે જૂથ છે ત્યાં અલગ અલગ સમૂહ આવેલા હોય તો એ પ્રમાણે અમિનો એસિડનું નામકરણ થાય. હવે અમિનો એસિડના આર જૂથ ઉપર કયું આવેલું છે ક્રિયાશીલ સમૂહ, તેના આધારે ફરી પાછા અમિનો એસિડ ત્રણ પ્રકારના, બેઝિક, એસિડિક અને તટસ્થ. જે કોઈ પણ પ્રકારનો અમિનો એસિડ હોય, બેઝિક એસિડ કે તટસ્થ, એને જ્યારે અલગ અલગ પીએચના દ્રાવણમાં મૂકવામાં આવે તો એ પોતાનું બંધારણ બદલી શકે છે, જેને આપણે કહીશું ઝ્વિટર આયનિક સ્વરૂપ. ત્યાર પછી લિપિડ આપણને મળ્યા એસિડ અદ્રાવ્ય ભાગની અંદર, અને લિપિડ થોડા ઘણા પ્રમાણમાં એસિડ અદ્રાવ્ય ભાગની અંદર પણ હાજર હતા. જોઈએ આપણે લિપિડ વિશે, એટલે તમને ખ્યાલ આવશે. સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. લિપિડ એટલે કે તમારું ઘી, તેલ, વોટર, ચીઝ અને તમે પાણીની ઉપર મૂકો તો એ પાણી ઉપર તર્યા કરે, એની અંદર દ્રાવ્ય થતું નથી. એટલે સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે અને તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. લિપિડ શેનું બનેલું? તો કે લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલું હોય છે અને આર મિથાઇલ અથવા ઇથાઇલ એ ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ એક કાર્બનથી 19 કાર્બન તરીકે પામેટિક એસિડ કાર્બોક્સિલ સાથે 16 કાર્બનમાં જોવા મળે છે. એટલે કે લિપિડની અંદર જે ફેટી એસિડ આવેલા હોય એ ફેટી એસિડ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે છે અને આ ફેટી એસિડની અંદર કાર્બનની સંખ્યા ખૂબ મોટી હોઈ શકે, એટલે કે લાંબી ચેઇન ધરાવે, જેમાં એક ઉદાહરણ આપેલું છે પામેટિક એસિડ. પામેટિક એસિડમાં લગભગ 16 કાર્બન જોડાયેલા છે એકબીજા સાથે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે એરેકિડોનિક એસિડ. બીજું ઉદાહરણ છે એરેકિડોનિક એસિડ. આ એરેકિડોનિક એસિડમાં 20 જેટલા કાર્બન પરમાણુઓ લાઇનમાં જોડાયેલા છે. હવે ફેટી એસિડ સંતૃપ્ત કે અસંતૃપ્ત પ્રકારના હોઈ શકે. સંતૃપ્ત એટલે એ બહારથી હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારતા નથી અને અસંતૃપ્ત એટલે કે બહારથી હાઇડ્રોજન અને હેલોજનને સ્વીકારે છે.
ત્યાર પછી બીજો સાદો લિપિડ છે ગ્લિસરોલ. ગ્લિસરોલ એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે અને એ ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થયા હોય છે, એટલે કે એસ્ટર બંધ દ્વારા જોડાયા હોય છે, અને ફેટી એસિડ જ્યારે ગ્લિસરોલ સાથે જોડાય ત્યારે તેને મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અથવા ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખાય છે. ફેટી એસિડ સાથે ગ્લિસરોલમાં કેટલા અણુ જોડાય, એક, બે કે ત્રણ, એના આધારે લિપિડના પ્રકાર પડ્યા છે. તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. મેદ એટલે કે ચરબી અથવા તો તેલ કહેવાય છે. તેલનું ગલનબિંદુ નાનું હોય છે જેથી આપણને તેલ સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં મળે, પણ શિયાળામાં પણ તેને આપણે તેલ સ્વરૂપે જોઈ શકીએ. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો? તમારું તેલ જો શિયાળામાં થીજી જતું હોય તો એની અંદર મેદ આવેલો છે એમ તમે કહી શકો. તેલ પ્યોર શુદ્ધ તેલ નથી. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. કેટલાક લિપિડની અંદર ફોસ્ફેટ જોઈન્ટ થયેલો હોય તો આવા લિપિડને ફોસ્ફોલિપિડ કહેવાય છે, અને આવા ફોસ્ફોલિપિડ કોષરસ પટલમાં જોવા મળે છે. લેસિથિન એ ફોસ્ફોલિપિડનું એક ઉદાહરણ છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં પણ આવી વિશિષ્ટ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. ચેતાપેશી એટલે કે આપણા ચેતાકોષોની બનેલી, તો ચેતાપેશીની અંદર પણ આપણને આવા વિશિષ્ટ સંરચનાવાળા લિપિડ જોવા મળી શકે છે. તો સામાન્ય રીતે આપણે લિપિડને સમજીએ પાછું તો કે લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલ બનેલું. ઘણીવાર ફેટી એસિડનો અણુ લિપિડ તરીકે વર્તે અથવા તો ખાલી ગ્લિસરોલનો અણુ પણ લિપિડ તરીકે વર્તે. હવે ફેટી એસિડમાં કાર્બનની શૃંખલા બહુ લાંબી હોય છે, જેમાં બે ઉદાહરણ આપેલા છે, પામેટિક એસિડ અને એરિકિડોનિક એસિડ. પામેટિક એસિડમાં કાર્બનની શૃંખલા 16 કાર્બન છે અને એરિકિડોનિક એસિડમાં 20 કાર્બન આવેલા છે. જ્યારે ફેટી એસિડ અને ગ્લિસરોલ એકબીજા સાથે જોડાય ત્યારે લિપિડની રચના થાય છે, સાદા લિપિડની રચના થાય છે, અને આ સાદું લિપિડ મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અથવા તો ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. ત્યારબાદ લિપિડ જે કોઈ પણ પ્રકારના હોય એના ગલનબિંદુ મેલ્ટિંગ ટેમ્પરેચરના આધારે એ તેલ અથવા તો મેદ સ્વરૂપે હોઈ શકે છે. એટલે આપણે શિયાળામાં જે તેલ જોઈએ તલનું તેલ એ સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે હોય. જો તમારે ઘરે તમે જે તેલ વાપરતા હોય એ થીજી જતું હોય શિયાળામાં તો કહી શકો કે એ શુદ્ધ તેલ નથી, એની અંદર ફેટ મેદ મિક્સ થયેલો છે. ત્યાર પછી સાદા લિપિડની સાથે જ્યારે કોઈ વધારાનો પદાર્થ જોડાય જેમ કે ફોસ્ફેટ તો એને આપણે સંયુક્ત અથવા તો જટિલ લિપિડ કહીશું. આ સંયુક્ત અથવા તો જટિલ લિપિડનું ઉદાહરણ છે લેસિથિન, અને આ સિવાય આપણા ચેતાકોષોની ફરતે એક વિશિષ્ટ પ્રકારનું લિપિડ આવેલું છે જેને માયલિન લિપિડ કહેવાય છે. તો એ મજ્જાપટ, તો એ લિપિડ પણ વિશિષ્ટ પ્રકારની સંરચના ધરાવતું લિપિડ છે. હવે આપણે જોયું કે આપણને સજીવની અંદરથી અમિનો એસિડ મળ્યા અને લિપિડ મળ્યા, લિપિડમાં આપણે ફેટી એસિડ અને ગ્લિસરોલ શોધ્યા. હવે શું મળ્યું? તો કે જીવંત સજીવમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ રીતે આવેલા હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. તમે કદાચ આ શબ્દો આગલા ધોરણમાં ધોરણ 9 કે 10માં સાંભળી આવ્યા હશો. ડીએનએ કે આરએનએ શેનું બનેલું? તો કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટનું બનેલું છે. તો નાઇટ્રોજન બેઝ શું છે? તો કે એમાં નાઇટ્રોજનના વિષમ ચક્રીય એટલે કે ચક્રો આવેલા છે જેને આપણે નાઇટ્રોજન બેઝ કહીએ છીએ. અને આ નાઇટ્રોજન બેઝ સજીવની અંદર મુખ્ય 5 છે, એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. એને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, પ્યુરિન અને પિરિમિડિન. હવે આ નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાય ત્યારે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય, અને તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એડિનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન એ બધા ન્યુક્લિયોસાઇડ છે, જ્યારે એડિનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટોડિલિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ્સ છે. આ ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે જોડાય ત્યારે તેઓ ડીએનએ અથવા આરએનએ જેવા ન્યુક્લિક એસિડની રચના કરે છે. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ એ આપણી અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ શર્કરા છે, એકનું નામ ગ્લુકોઝ છે અને એકનું નામ રિબોઝ છે. ગ્લુકોઝ તમે સાંભળીને આવ્યા છો, રિબોઝ કદાચ તમારા માટે નવી છે. ગ્લુકોઝ એ 6 કાર્બન ધરાવતી શૃંખલા છે, જ્યારે રિબોઝ એ 5 કાર્બન ધરાવતી શૃંખલા છે. આ 3 પ્રકારના અમિનો એસિડ તો આપણે આગળ જોયા. ત્યાર પછી આ લિપિડની રચનામાં પામેટિક એસિડ આપણે કહ્યું ને, એ પામેટિક એસિડ છે, આ ગ્લિસરોલ છે અને આ ટ્રાયગ્લિસરાઇડ છે. જ્યારે ગ્લિસરોલના 3 અણુ
ફેટી એસિડ સાથે જોડાય ત્યારે એને આપણે કહીશું ટ્રાયગ્લિસરાઇડ. ત્યાર પછી આ આકૃતિ ફોસ્ફોલિપિડ લેસિથિનની છે. જ્યારે લિપિડ સાથે ફોસ્ફેટ જોડાય, લિપિડ સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય ત્યારે તેને ફોસ્ફોલિપિડ કહેવાય. અને આ આકૃતિ અથવા તો બંધારણ એ ચરબી અને તેલનું છે. અત્યારે આપણે વાત કરી કે આપણું ડીએનએ કે આરએનએ છે એ ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોસાઇડનું બનેલું, તો આ રચના આ ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડની છે. એડેનિન અને યુરિડિન એ નાઇટ્રોજન બેઝ છે. એડેનોસાઇન અને યુરિડિન એ ન્યુક્લિયોસાઇડ છે. અને એડેનિલિક એસિડ, અને અહીંયા ડાયાગ્રામ નથી કારણ કે યુરિડિન એ ફક્ત આરએનએમાં આવશે, બરાબર. આ ડાયાગ્રામ હું તમને ક્લાસની અંદર ડ્રો કરાવીશ. તો મિત્રો, આજે આપણે પ્રકરણ 9ની અંદર શું જોયું, તો કે આપણે જોયું કે કેવી રીતે વિવિધ સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક તત્વોના બનેલા છે. અને જ્યારે આપણે પ્રક્રિયા દ્વારા કાર્બનિક કે અકાર્બનિક તત્વોનો અભ્યાસ કર્યો ત્યારે કાર્બનિક તત્વોમાં આપણને અમિનો એસિડ, લિપિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ આવા બધા પદાર્થો જોવા મળ્યા. હજી આપણે આ પ્રકરણની અંદર ઘણા બધા અણુઓ જે સજીવની અંદર હાજર મળ્યા એ વિશે અભ્યાસ કરવાનો છે. એ હવે આપણે જોઈશું આવતા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી મિત્રો વિડીયો સાંભળતા રહેજો અને વાંચતા રહેજો.